બટાકાના ભાવ ગગડી જતા ધરતીપુત્રો ભારે ચિંતિત છે ત્યારે ડીસામાં આજે સ્થાનિક ખેડૂતોએ બટાકાના ભાવ અને સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું બનાસકાંઠા જિલ્લાનો મુખ્ય રવિ પાક જો કોઈ હોય તો તે પાક છે બટાકાનો પાક પરંતુ આ વર્ષે બટાકાના ભાવ ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે મોંઘા ભાવનું બિયારણ ખરીદીને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ બટાકાની ખેતી કરી હતી પરંતુ આ વર્ષે બટાકાના ભાવ ખૂબ જ ઓછા મળતા ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે વર્તમાન પરિસ્થિતિમાં બટાકાના જે ભાવો ચાલી રહ્યા છે તે ભાવના પગલે ખેડૂતોને ખેતીમાં કરવામાં આવેલા ખર્ચની જેટલું જ વળતર મળતું નથી જેના પગલે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન કરવાની નોબત આવી છે વારંવાર નુકસાનીની માર સહન કરી ચૂકેલા ખેડૂતોને આ વર્ષે બટાકાના ભાવ ઘટી જતા ખેડૂતો બેહાલ થઈ ગયા છે ત્યારે આજે સ્થાનિક ખેડૂતોએ સરકાર દ્વારા બટાકાના ટેકાના ભાવ જાહેર કરવાની માંગ સાથેનું આવેદનપત્ર પાઠવ્યું છે મિત્રો આજે એક સરકાર જે કહેવાય ને જે તાનાશાહી કરી રહી છે ખેડૂતોના પ્રશ્નો સાંભળતી નથી ને જે બટાકાના ભાવ ખેડૂતની વેદના તો આ સરકાર કોઈ દિવસ સાંભળી નથી અને અમને ખબર છે ખેડૂત કેટલો પરેશાન છે કારણ કે રાજકારણીઓ ખાલી વરઘોડા કાઢવા પૂરતા જ આવે છે જનતા જોડેથી ખાલી વોટ લેવા માટે આવે છે પછી જનતાના કોઈ પણ પ્રશ્નો હોય તેના માટે સોંભળતા નથી મિત્રો એટલે આજે અમે આના પહેલાં મેં મારા ખેડૂત ક્રાંતિ યુનિયન સંગઠન દ્વારા દિયોદરમાં પણ બટાકાના ભાવ મુદ્દે આવેદનપત્ર આપેલું હતું પણ આજે પણ ડીસા તાલુકામાં આપણે આવેદનપત્ર આપેલું છે મિત્રો એટલે સરકારશ્રીને વિનંતી કરું છું કે હવે ખેડૂતોનું સાંભળવાનું ચાલુ કરો કારણ કે ખેડૂત બહુ બેહાલ થતો જાય છે જય કિસાન જય જવાન આજે અમે ડીસા નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કારણ કે બટાકામાં બિલકુલ ભાવ મળતા નહીં ખેડૂતો બરબાદ થઈ ગયા છે એટલે સરકાર તાત્કાલિક આના ટેકાના ભાવ કરે ન કે ખેડૂતોને સહાય આપે અને જો આ નિર્ણય નહીં લે સરકાર તો અહીંના ખેડૂતો હજારો ખેડૂતો ઉગ્ર આંદોલન કરવાના છે એટલે સરકાર બે કાન ખોલીને સાંભળી લે કે તાત્કાલિક આનો નિર્ણય લે કારણ કે અમે કોરોનાને લીધે લિમિટેડ આવ્યા છીએ પણ સમય રહેશે તો કોરોનાને પણ અમે છોડી મૂકી અને અહીંયા હજારો ખેડૂતો આવશે એટલે તાત્કાલિક અમારો આ અવાજ સાંભળે અને તાત્કાલિક ટેકાના ભાવ કરે આ અમારી માગણી છે અત્યારે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે કારણ કે એક કટ્ટો વાવે એના પાછળ 4000 રૂપિયા નુકસાન થયું છે 2500-3000નું કટ્ટો આવ્યું છે અને 150 રૂપિયા અત્યારે આવે છે એટલે સરકાર એટલે અહીંયા હજારો કટ્ટા વાપરવા છે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે એટલે તાત્કાલિક સરકાર આ અમારી વેદના સાંભળે અને અમને આના વિશે કંઈક સહાય આપે ન કે ટેકાના ભાવ કરી નાખે.